પત્રકાર સંઘર્ષ સમિતિ દ્વારા અમદાવાદમાં પત્રકાર ઉપર થયેલા હિચકારા હુમલાના બનાવને સખત શબ્દોમાં વખોડી માળિયાના મામલતદારને આવેદન પત્ર પાઠવ્યો હતો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. પત્રકારો ઉપર છાસવારી હુમલાની ઘટના બનતી રહે છે ત્યારે પત્રકારોની સુરક્ષા અંગે જવાબદાર કોણ તે પ્રશ્ન મૂંઝાવી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ અમદાવાદ છારાનગર વિસ્તારમાં પોલીસ અને ત્યાંના લોકો વચ્ચે ઘર્ષણ થતા તેનું કવરેજ કરવા ગયેલા સ્થાનિક પત્રકારો પર પોલીસ દ્વારા હુમલો કરી ખોટી રીતે રાયોટિંગના ગુનામાં ફિટ કરવાના બનાવને માળિયાહાટીના પત્રકાર સંઘર્ષ સમિતિએ સખત શબ્દોમાં વખોડી માળિયા મામલતદારને આવેદન પત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આજરોજ અમદાવાદ ખાતે પ્રવીણ ઇન્દ્રગીરી જે ફોટોગ્રાફર કરતા હતા, જે કવરેજ કરતા હતા, ત્યારે પોલીસ દ્વારા તેની માથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેના અનુસંધાને આજરોજ અમે માળિયા તાલુકા તમામ પત્રકાર મિત્રોએ સાથે મળી મામલતદાર સાહેબશ્રીને આવેદન પત્ર આપ્યું અને જણાવેલ છે કે સાહેબ રોજે રોજ જે લોકોની સૌથી જાગીર ગણાતી પત્રકાર જે લોકોનો અવાજ બુલંદ કરે છે તેવા ખનિજ માફિયાઓ છે, કોઈ ભ્રષ્ટાચારીઓ છે તેવા અવાજોને બુલંદ કરે છે, તેમજ લોકોને વેદનાઓને ભાષા આપે છે તેવા પત્રકારો મિત્રો માથે પણ આવી રીતના પોલીસ દ્વારા જે રાયોટિંગ ગુનો દાખલ કરવામાં આવે છે તો તેને અમે વખોડીએ છીએ. અને જો પોલીસ દ્વારા અને તંત્ર દ્વારા પત્રકાર જે સૌથી જાગીર ગણવામાં આવે છે લોકોને તેની માથે પણ આવા ગુનાઓ દાખલ કરતી હોય તો આમ જનતા માથે શું થતું હશે? આમ જનતા માથે પણ આવા જ બનાવો બનતા હોય છે, જેને અમે બધા જ ગુનાઓને વખોડીએ છીએ અને આવા ગુનાને રોપ લાગે અને આવનારા દિવસમાં પત્રકારોને સુરક્ષા મળે તે હેતુ સર અમે આજરોજ મામલતદાર સાહેબને માળિયા તાલુકા પત્રકાર મિત્રોએ સાથે મળી અને આવેદન પત્ર આપેલ છે. રમેશ કારિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ માળિયા હાટીના.